नमस्ते, सुप्रभात। आप सब कुशल छो, मजा में छो? चालो तो आज अपने फरी वार एक नामाना मूल तत्व विषय साथ मिलया छे, एटले के एकावन। अपने क्यूँ चैप्टर चले छे? चैप्टर नंबर 5, बराबर ने? हाँ, तो आनी पहला आपणे जे रीत शीख्या एमां रोकड़मां जे कंई नवो भागीदार धंधामां आवे छे, रोकड़मां पैसा मूड़ी पेटे अने पागड़ी पेटे रोकड़ लावे छे, एमांथी जे ते भागीदार जूना भागीदारो छे ते अंशत अथवा संपूर्ण पूरेपूरी रकम उपाड़ी जाए त्यारे केवी रीते आम नोंध थाय एनी आम नोंध आपणे शीख्या। હવે અહીંયા 4 નંબરમાં શું આપણને આપ્યું છે? તો કે જે નવો ભાગીદાર છે એ જ્યારે ધંધામાં આવે છે ત્યારે બરાબર પોતાના ભાગની પાઘડી લાવતો નથી, પાઘડી લાવે છે પણ રોકડમાં નથી લાવતો, બરાબર? તો હવે રોકડમાં ન લાવે ત્યારે શું કરવાનું? જો રોકડમાં લાવે તો શું કરીએ છીએ આપણે? તો કે જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં વેચી દઈએ છીએ, સોરી ત્યાગના પ્રમાણમાં, જૂના ભાગીદારોને ત્યાગના પ્રમાણમાં વેચી દઈએ છીએ। અહીંયા ભાઈ રોકડ લાવશે જ નહીં, મૂડી પેટે રોકડ લાવશે, પાઘડીના પ્રીમિયમ તરીકે રોકડ નહીં લાવે, તો પછી આ ભાઈ જે નવો ભાગીદાર આવે છે ને એ ભવિષ્યમાં ગમે ત્યારે એને ચૂકવવા પડશે પાઘડી પેટે। તો અત્યારે આપણે એને આમનો શું કરી નાખવાની? ભાઈ એના મૂડી ખાતે ઉધાર કરી દો, જ્યારે હિસાબ થશે ત્યારે એના ખાતામાંથી પૈસા કપાઈ જશે, રોકડ ન આપે તો કાંઈ વાંધો નહીં, એના મૂડી ખાતે ઉધાર કરી દો, અને જે જૂના ભાગીદારો છે એના મૂડી ખાતે જમા કરી દો, એટલે એના ખાતે જમા, નવા ભાગીદારના મૂડી ખાતે ઉધાર, હિસાબ થશે એટલે ઓટોમેટિક ટ્રાન્સફર થઈ જશે, ક્લિયર? વાંચો, જ્યારે નવો ભાગીદાર તેના ભાગની પાઘડીની રકમ રોકડમાં ન લાવે ત્યારે શું કરવાનું? તો કે તેના ભાગની પાઘડીનું જેટલું પ્રીમિયમ છે એ તેના મૂડી ખાતે ઉધાર કરી દેવાનું, એટલે કે નવા ભાગીદારના મૂડી ખાતે ઉધાર, તે જૂના ભાગીદારોના મૂડી ખાતે જમા। કયા પ્રમાણમાં? એ તો આપણે ખબર જ છે, ત્યાગના પ્રમાણમાં વેચીએ છીએ, બરાબર? તો હવે નીચે આપણે આવી જઈએ। સૌ પ્રથમ તમને ખ્યાલ હોય તો પહેલાં જૂની પાઘડીને આમ પતાવી દેવાની કે ભાઈ જૂની પાઘડી જે પેઢીમાં બતાવી છે એને જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં વેચી દો, એ તો આપણે વર્ષોથી કરતા આવ્યા છીએ, બરાબર? જૂની પાઘડી જૂના ભાગીદારો જૂના પ્રમાણમાં વેચી દો, ઓકે? એટલે જૂના ભાગીદારોના મૂડી ખાતે ઉધાર, જેટલા ભાગીદારો એના નામ લખી નાખવાના, પાઘડી ખાતું જમા કરી દેવાનું, કેમ? તો કે પાઘડી ખાતું અહીંયા ક્લોઝ થાય છે, બરાબર? પાઘડીની ઉધાર બાકી હોય ક્લોઝ કરો એટલે જમા થઈ જાય, ક્રોસમાં પાઘડી ઉડી જાય। નંબર 2, જ્યારે નવો ભાગીદાર મૂડી પેટે રોકડમાં લાવે તો આપણે આમ કરીએ જ છીએ, જૂની જાણીતી રોકડ ખાતે ઉધાર, નવા ભાગીદારના મૂડી ખાતે જમા। આ રોકડ કઈ? તો કે મૂડીની રકમ, બરાબર? હવે પાઘડીની રકમ તો ભાઈ રોકડમાં લાવતો નથી, તો પછી એના મૂડી ખાતે ઉધાર કરી દો, જૂના ભાગીદારના મૂડી ખાતે જમા કરી દો, બરાબર? ત્યાગના પ્રમાણમાં વેચી દેવાનું, ક્લિયર? એ તો આપણને ખબર જ છે। એ ફરક નવો ચેન્જ ક્યાં આવ્યું? તો કે જે આપણે રોકડ ખાતે લખતા હતા 2 વાર એની જગ્યાએ હવે 1 જ વાર રોકડ ખાતે લખવાનું, 1 એના મૂડી ખાતે, બરાબર? ચાલો, જ્યારે જૂના ભાગીદારો તેમને મળેલ પાઘડી, હવે આ જે ભાગીદારો જૂના ભાગીદારો છે એને જે પાઘડી ખાતે જમા કર્યા છે, સોરી મૂડી ખાતે જમા, એને જે પાઘડીનું પ્રીમિયમ રોકડમાં એને અથવા પૂરેપૂરો અંશત ઉપાડી જાય ત્યારે શું આમનું કરીએ છીએ? તો કે આ જે ભાગીદારને મૂડી ખાતે જમા કર્યું છે એને આપણે શું કરી દેવાનું? ઉધાર, બરાબર? ઉધાર કરીને પછી રોકડ લઈ જાય, રોકડ ખાતે જમા, એ તો આપણે ખબર જ છે। ચાલો, તો અહીંયા શું કીધું છે વાંચો। સૌ પ્રથમ જૂના ચોપડે જૂની પાઘડી હોય ને માંડીવાળો જૂના ભાગીદારો વચ્ચે, ઓકે, આમનો નંબર 1, મૂડી લાવે તો એને આમનો કરો, આમનો નંબર 2, પાઘડી તો કંઈ લાવતા નથી, બરાબર, પણ એના ભાગની પાઘડી જેટલી હોય એ જો ન આપી હોય તો શોધી લેવાની, તો તમને પાઘડીનું મૂલ્યાંકન આપ્યું છે કુલ, બરાબર? એમાં પોતાના નવા ભાગીદારનો જેટલો ભાગ હોય એ ભાગ પ્રમાણે પાઘડી શોધી લેવાની, અને પછી એને ત્યાગના પ્રમાણમાં જૂના ભાગીદારોને વેચી દેવાનું 3જામાં, અને જે કાંઈ જૂના ભાગીદારો છે જો એને ઘરે લઈ જવી હોય રકમ મળે પાઘડીના પ્રીમિયમની રકમ ઘરે લઈ જવી હોય તો ઘરે પણ લઈ જઈ શકે છે છેલ્લી આમણ, બરાબર? જ્યારે ભાગીદારો મૂડી ખાતે સ્થિર પદ્ધતિથી રાખતા હોય ત્યારે આપણને ખબર છે કે દાખલામાં ક્યાંય મૂડી ખાતે લખાય નહીં, ચાલુ ખાતે જમા અથવા ઉધાર થશે। ચાલો, તો હવે ઉદાહરણ નંબર 15 જોઈએ, સરસ મજાનું ધ્યાનથી વાંચજો, કયા કયા ભાગીદારો છે અને બ,
ત્રણ જેમ બેના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે એને કહેવાય સુનું પ્રમાણ, બરાબર. અને તેઓ કોને એક સષ્ટમાંશ ભાગ આપવાની શરતે દાખલ કરે છે નવા ભાગીદારને, તો નવો ભાગીદાર જે ક આવે છે એ ધંધામાં મૂડી પેટે કેટલા લાવે છે? લાખ રૂપિયા રોકડા. તો આપણે પહેલી એને આમનો રોકડ ખાતે ઉધાર, તે કોના મૂડી ખાતે જમા, બરાબર ને. પરંતુ પાઘડી પેટે કોઈ રકમ લાવતો નથી, બરાબર. અને પાઘડીનું મૂલ્ય નવું કેટલું થયું? 3 લાખ. તો આ 3 લાખમાં 6ઠો ભાગ કોનો છે? કોનો? એટલી પાઘડી ભાઈને લાવવાની હતી પણ લાવ્યા નથી. તો પેલા 2 ભાગીદારોને ખાતે જમા કરો, નાના ખાતે ઉધાર કરો. અને એ જે 6×35 એટલે 50,000 આવશે, એટલે 50,000 એને પાઘડી પેટે લાવવાના હતા જે ભાઈ લાવ્યા નથી, તો એના ખાતે ઉધાર કરી દો, બાકીના 2 ભાગીદારોને મૂડી ખાતે જમા કરી દો, ફિનિશ્ડ. ક્લિયર? પણ અહીંયા એક વસ્તુ નવી એ છે કે દાખલામાં કશે જ ત્યાગનું પ્રમાણ આપ્યું નથી. જે પેલા 50,000 છે એને ત્યાગના પ્રમાણમાં વેચવા પડશે ને, બરાબર ને. ત્યાગનું પ્રમાણ આપ્યું નથી. પહેલાં ત્યાગનું પ્રમાણ શોધીશું. ત્યાગનું પ્રમાણ શોધવા માટે તમારી પાસે અહીંયા જૂનું પ્રમાણ છે અને ભાઈ કેટલો ભાગ મળશે ભાઈને એ પણ આપેલું છે. તો આપણે એકમાંથી, ધારો કે એકમાંથી બાદ કરીએ છીએ, યાદ કરો. ચાલો જો અહીંયા, હા, જ્યારે તમને નવું પ્રમાણ કે ત્યાગનું પ્રમાણ કાંઈ ન આપ્યું હોય ત્યારે તમારે શું કરવાનું? અહીંયા નવું પ્રમાણ નથી આપ્યું, બોલો, છે કે નવું પ્રમાણ? તો પછી તમારું જૂનું પ્રમાણ છે એને જ નવું પ્રમાણ કહેવાય, સોરી, ત્યાગનું પ્રમાણ કહેવાય, રેડી. અને કદાચ તમે શોધો ને તો એ જ આવે, બરાબર. આપણે પહેલાં શું કેવી રીતે શોધીએ કે ભાઈ કુલ ભાગ એક હોય એમાંથી 1/6 ભાગ બાદ કરો એટલે 5/6 વધે. આ 5/6 ને 3×2 પ્રમાણમાં વેચી દો, બરાબર. 5/6 × 3/5 પછી 5/6 × 2/5. ચાલો 5×5 = 3/6 અને અહીંયા 5×5 = 2/6. ચાલો 6×6 આવ્યા. તો આ આપણે કયું પ્રમાણ આવ્યું? 3×2 ત્યાગનું પ્રમાણ જે તમને અહીંયા આપેલું છે, લ્યો, બરાબર. નવું પ્રમાણ, સોરી, આવી જાય ને સરખું ત્યાગનું પ્રમાણ. એટલે આપણે અહીંયા એ જ લખીશું. પહેલાં શરૂઆતમાં શું લખીશું કે ભાઈ જે વસ્તુ તમને આપેલી છે તે અ અને બનું જૂનું પ્રમાણ 3×2. પછી પાઘડીનું મૂલ્ય નવું નક્કી કર્યું છું 3 લાખ. અને નવો ભાગીદાર આવે છે એનો ભાગ કયો? 1/6, બરાબર. અહીંયા ત્યાગનું પ્રમાણ એ જ જૂનું પ્રમાણ કહેવાશે, કેમ કે નવું પ્રમાણ દાખલામાં આપ્યું નથી. તો જે નવો ભાગીદાર આવે છે ક એના ભાગને પાઘડી શોધીએ. તો કુલ પાઘડી ગુણ્યા નવા ભાગીદારનો ભાગ. કુલ પાઘડી કેટલી આપી છે? 3 લાખ. અને 1/6 6×35 એટલે 50,000 રૂપિયા વેચ્યા. આ 50,000 રૂપિયા કયા પ્રમાણમાં વેચશે? 3×2 પ્રમાણમાં, રેડી. તો વાંચો, નવી પાઘડી જૂના ભાગીદારોને ત્યાગના પ્રમાણમાં વેચતા પહેલાં અની પાઘડી શોધવાની. અની પાઘડી એટલે પહેલાં 50,000 અને એનો પોતાનો ભાગ કેટલો છે? 3/5, 3×2 હતું ને. ચાલો, એટલે 5×5 3×3 30,000, અહીંયા 20,000. ક્લિયર? ચાલો, તો આ રીતે આપણે દાખલો ગણવાનો છે. ક્લિયર? ફિનિશ થઈ ગયું. યાદ રહ્યું તમને? એક તો શું કર્યું, પાઘડી જે કુલ આપી છે એના ઉપરથી નવા ભાગીદારની પાઘડી શોધી, જૂના ભાગીદારને વેચી દીધી. આમ નોંધ, આમ નોંધમાં પહેલાં તો કે ભાઈ જે નવા મૂડી પેટે રકમ લાવે છે 1 લાખ રૂપિયા એની આમ નોંધ કરો. રોકડ ખાતે ઉધાર તે કોના મૂડી ખાતે જમા 1 લાખ રૂપિયા, બરાબર છે. હા, ચાલો હવે જો. અને પછી બીજું, આજે નવો ભાગીદાર પાઘડી પેટે કંઈ લાવતો નથી એ આમ નોંધ, તો કે કોના મૂડી ખાતે ઉધાર 50,000. જો એને મૂડી ખાતે ઉધાર કર્યું, અહીંયા ખરેખર રોકડ ખાતે આવે પણ આપણે રોકડ ભાઈ લાવતો નથી એટલે એના મૂડી ખાતે ઉધાર કરો, ભવિષ્યમાં આપી દેશે, એના ખાતામાંથી કપાઈ જશે. અના મૂડી ખાતે જમા, બના મૂડી ખાતે જમા, એ તો આપણે કરીએ જ છીએ. ત્યાગના પ્રમાણમાં 30,000 અને 20,000 વેચી દો. એક ફરક અહીંયા પડ્યો, રોકડ ખાતાની જગ્યાએ મૂડી ખાતું આપણે લખ્યું, ધેટ્સ ઇટ. ક્લિયર? ચાલો, તો આ રીતે આપણે આટલું જ છે, ફિનિશ થઈ ગયું દાખલો તમારો પૂરો. બીજું કશું જ નથી. જો
ए અને બી ત્રણ જેમ બેના પ્રમાણમાં નફો નુકસાન વેચે છે. સીને એક પંચમાંશ ભાગ આપવાની શરતે દાખલ કરે છે. સી મૂડી પેટે 30,000 રોકડા લાવે છે, પાઘડી પેટે કંઈ લાવતો નથી. નવી પાઘડીનું મૂલ્ય 50,000 નક્કી કરવામાં આવ્યું. કદાચ આપણે દાખલો ગણવો હોય તો કેવી રીતે ગણાય? ચાલ આપણે એનો દાખલો ગણીએ. એક દાખલો આપણે જાતે ગણીએ. પહેલાં જે જે આપ્યો છે એ આપણે લખીએ. કયો દાખલો છે એ આપણે જોઈ લઈએ. દાખલા નંબર ટેક્સ્ટ બુકમાં તો નથી, 94 નંબરનો દાખલો છે. ઓકે ચાલો. પહેલાં જે જે કંઈ આપ્યું છે એ બધી વસ્તુ આપણે લખીશું, બરાબર છે ને? જૂનું પ્રમાણ, નવું પ્રમાણ, જે કંઈ હોય તે વાંચો. ભાગીદારના નામ પહેલાં જો, એ અને બી, એનું જૂનું પ્રમાણ 3:2, એ 3:2 તો આપણે આગળ આવી ગયું. બીજું કાંઈક જોવો નહીં, 2:1 તો 2:3 આ વાંચીએ. ચાલો 96 નંબરનો દાખલો, કાંઈ નહીં વાંધો. ચાલો એ અને બી 94 નંબરનો વાંચીએ, સોરી ગણીએ. ચાલો તો અહીંયા લખીએ આપણે એ અને બીનું જૂનું પ્રમાણ 2:3 નથી, 3:2 છે. ઓકે 3:2 બરાબર. પછી બીજું શું આપ્યું છે? નવા ભાગીદારનો ભાગ 1/5 સી. ચાલો સી નો નવો ભાગ, સી નો નફાનો ભાગ 1/5 ભાગ. ઓકે ત્યારબાદ આપેલું છે નવી પાઘડી, પાઘડીનું મૂલ્યાંકન, પાઘડીનું નવું મૂલ્યાંકન. કેટલા રૂપિયા થયું નવું નવી પાઘડીનું મૂલ્યાંકન? 50,000 રૂપિયા. ચાલો રેડી. બસ હવે આપણે અહીંયા પહેલાં શું કરીએ તો કે નવા ભાગીદારની ભાગની પાઘડી શોધીએ. તો સીના ભાગની પાઘડી. ઓકે ચાલો અહીંયા લખીએ આપણે સીના ભાગની પાઘડી. હું નીચે લખું છું બરાબર કરીને, તમારે આગળ જ લખવાનું. ચાલો કુલ પાઘડી કેટલી છે? 50,000 રૂપિયા. અને નવો ભાગીદાર આવે છે, કેટલો ભાગ એને આપવાનો? 1/5 ભાગ. ક્લિયર કરો, ઉડાડો. ઓ સોરી સોરી સોરી, આપણે ખાલી સૂત્ર જ લખવાનું હતું. ચાલો બરાબર 50,000 ગુણ્યા 1/5 ઉડાડો, 5×5 એટલે 10,000 રૂપિયા. બરાબર, આ 10,000 રૂપિયા સીના ભાગની પાઘડી. એટલે એવી હવે પહેલાં જૂના ભાગીદારો વેચી લેશે. કયા પ્રમાણમાં? 3 પ્રમાણમાં. તમારે લખવાનું અહીં જૂનું પ્રમાણ બરાબર, સોરી ત્યાગનું પ્રમાણ એટલે કયું? 3:2 બરાબર. ચાલો તો હવે આપણે શું લખીએ? નવા ભાગીદારની પાઘડી જૂના ભાગીદારોને ત્યાગના પ્રમાણમાં બરાબર વેચતા. ચાલો પહેલા કોને વેચીશું? એને, એને મળવા પાત્ર પાઘડી. ક્લિયર?
ચાલો એને મળવા પાત્ર પાઘડી એટલે બોલો કુલ પાઘડી કેટલી આવી હમણાં? 10,000 રૂપિયા આવી. તો 10,000 ગુણ્યા એનો કેટલો ભાગ છે? 3 × 3 = 5 ઉડાડો ચાલો. 5 × 2 = 10 એટલે 2,000 × 3 = 6,000 રૂપિયા. રેડી. ત્યારબાદ હવે આવે છે બીને મળવા પાત્ર પાઘડી. બીને મળવા પાત્ર પાઘડી ચાલો એમાં શું લખશો? તો કે 10,000 રૂપિયા તો કુલ પાઘડી છે, એમાં એના ભાગની પાઘડી 2/5, 5 × 2 = 10, 2,000 × 2 = 4,000 રૂપિયા. 6,000 પહેલાને એને મળશે, બીને મળશે 4,000. લો પહેલાં આપણે શું કર્યું? તો કે નવા ભાગીદારને પાઘડી શોધી ત્યાગના પ્રમાણમાં વહેંચી દીધી, બરાબર. અને હવે આપણે આમનો લખીશું સરસ મજાની આમનો. શું આમનો આવશે? પેટીના ચોપડે આમનો. ચાલો તો અહીંયા આપણે લખીશું ટાઇટલ પેઢીના ચોપડે આમનો, બરાબર. ચાલો હું ખાના વાના કંઈ દોરતો નથી, આપણે થોડુંક સમજી લઈશું. નંબર 1 પહેલી આમનો, પહેલાં તો પેલા મૂડી પેટે જે લાવે છે ને એની આમનો લખીશું આપણે. રેડી ને. મૂડી પેટે નવો ભાગીદાર કેટલા લાવે છે? 30,000 રૂપિયા લાવે છે. જો અહીંયા વાંચો, મૂડી પેટે 30,000 રોકડા લાવે છે, એટલે જૂની પાઘડી ત્યાં કે છે ને, નહીંતર માંડી વાળે. ચાલો તો એની આમનો આપણે લખીએ રોકડ ખાતે ઉધાર, બરાબર. રોકડ ખાતે ઉધાર કેટલા? 30,000. પછી તે નવો ભાગીદાર સીના મૂડી ખાતે, બરાબર, એ લાવે છે એટલે એના મૂડી ખાતે 30,000 રૂપિયા. ક્લિયર? અને બાબત જે શું લખશું? તો બાબત જે લખીએ ભાઈ નવો ભાગીદાર મૂડી પેટે, જોકે આપણે આ લખવાની કંઈ જરૂર નથી, રૂપિયા 30,000 લાવ્યો તેના, બરાબર. આપણે ફક્ત આમનો જોવાનું, જોકે તમારે દાખલામાં કે આમનો દઈ લખવાની નથી, આ સમજવા માટે પછી એની એન્ટ્રી આના ઉપરથી કરવાની છે એટલા માટે. રેડી. ચાલો બીજા આમનો, બીજા આમનો કહે તો કે આજે નવા ભાગીદારની પાઘડી છે એ વેચવાની છે, તો નવા ભાગીદારના મૂડી ખાતે ઉધાર કરો, કેમ કે રોકડા લાવતો નથી એટલે એના મૂડી ખાતે ઉધાર કરવાનો. ખ્યાલ આવે છે? સીના મૂડી ખાતે ઉધાર 10,000 રૂપિયા એના ભાગની પાઘડી. તે ચાલો એના મૂડી ખાતે પછી તે બીના મૂડી ખાતે. રેડે. ચાલો કેટલા કેટલા? તો કે 6,000 અને 4,000. બાબત જે ચાલો નવા ભાગીદારની પાઘડી અથવા સીના ભાગની પાઘડી જૂના ભાગીદારોને ત્યાગના પ્રમાણમાં વેચી તેના,
લો. ક્લિયર? આવી રીતે આપણે લખવાનું છે. આવડશે? ચાલો, બધામાં એમ જ છે. પી અને ક્યુ બે જેમ એકના પ્રમાણમાં નવ ભાગ ધરાવે છે. આર એક ચતુર્થાંશ ભાગ લઈને 70,000 રોકડા લાવે છે. 90,000 કુલ પાઘડી છે, એને વેચી દેવાની. કેટલા દાખલા છે? 98 ડી ઈ એસ ટી જી ઓ ગો ગોડ. જોવો જોવો કેટલો મસ્ત નામ રહે છે ભાગીદારના. તો એને ભેગા થાય ને તો ભગવાન થઈ જાય. જી ઓ અને ડી આવે છે, ગોડ થઈ જાય. પહેલાં શું હતું? ગો. પછી ત્રીજા ભાગીદાર આવે છે નવા ધંધામાં, ડી ગોડ. એટલે ત્રણે ભગવાન થઈ ગયા. ચાલો રે. ઓકે, તો આજે આપણે કઈ રીત શીખ્યા? તો કે નંબર 4, નવ ભાગીદાર ધંધામાં આવે છે પરંતુ, સોરી, મૂડી પેટે રોકડ લાવે છે પરંતુ રોકડ લાવતો નથી. વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે આ પરીક્ષામાં. તમારે આવું કન્ટેન્ટ પૂછાય છે. પાંચમાં આપણે આ જે ચેપ્ટર શીખીએ છીએ ને એમાં જ આ દાખલા આપણે એટલા માટે શીખીએ છીએ કે આપણે જ્યારે મોટા દાખલા ગણીશું ત્યારે હવાલાઓ આવશે. તો આવા હવાલા આવે ત્યારે શું કરીએ એના માટેની પૂર્વ તૈયારી છે આ. ક્લિયર? ચાલો, તો બસ એટલું આજે આપણે શીખીએ. આમાં તમને જે કંઈ દાખલા આપ્યા છે તમારે ગણવાના છે, લખવાના છે. હવે નેક્સ્ટ ટાઈમ ફરીવાર જ્યારે પાછા મળીશું ત્યારે પાછી આવી એક નવી રીત લઈને મળીશું, જેમાં કંઈક નવું આપેલું હશે, નવું શીખીશું. ઓકે, ચાલો, જય હિન્દ. ધ્યાન રાખજો. ટેક કેર. જય હિન્દ. જય ભારત.